પાર્ક મોલમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો પદ્માવત ફિલ્મના વિરોધમાં સિનેમાઘરો એક્શનમાં આવી ગયા છે. અમે ફિલ્મ નહીં દર્શાવીએ, વી આર નોટ રિલીઝિંગ ફિલ્મ પદ્માવત, એવી નોટિસ સમગ્ર થિયેટરોની બહાર લગાવવામાં આવી છે, જેના કારણે કોઈ થિયેટરોને નુકસાન ન પહોંચશે. તો ક્યાંક થિયેટર માલિકો પણ એક ભયના અથારમાં જીવી રહ્યા છે. તે અંતર્ગત થિયેટરો પર પણ એક્શનમાં આવી ગયા છે, થિયેટરોના માલિક પણ એક્શન ઉપર આવી ગયા છે અને નોટિસ બહાર લગાવવામાં આવી છે કે અમે ફિલ્મ પદ્માવત રિલીઝ નથી કરવાના. તો પદ્માવત ફિલ્મના વિરોધ બાદ સિનેમાઘરોની ફિલ્મ રિલીઝ નહીં કરવાની જાહેરાત. મંગળવારે રાત્રે હિંસા ફાટી નીકળી હતી, જેનું મુખ્ય કારણ હતું ફિલ્મ પદ્માવત. ફિલ્મ પદ્માવત લઈને હાલ સમગ્ર ભારતમાં જ્યારે વિવાદ છીડાઈ ચૂક્યો છે, ત્યારે જો વાત કરીએ તો અમદાવાદમાં જ ગત મોડી રાત્રેથી હિંસા ફાટી નીકળી હતી, જ્યાં વિવિધ મોલ છે ત્યાં જે રાજપૂત સમાજના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હું આપને બતાવવા માંગીશ કે તમામ મોલ છે, જે તમામ મોલમાં જે ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યાં હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો તંત્ર હાલ કંઈક ક્યાંક સાબદું બન્યું છે અને હાલ ફરી એકવાર આગ ચંપીનો માહોલ ના સર્જાય, ફરીથી કોઈ રમખાણ ના ઊભા થાય તેના માટે પોલીસ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે છે. સાથે જો વાત કરીએ તો આ મોલમાં એક બેનર પણ લગાવવામાં આવ્યું છે કે અમે પદ્માવત મૂવી નથી બતાવી રહ્યા, તેની નોંધ લેવી છે. પરંતુ જે આ જે મોલ જે હિંસા ફાટી નીકળી તે એવા મોલને એવા સિનેમાઘરોમાં નીકળી હતી કે જ્યાં પદ્માવત મૂવી નથી બતાવ્યું, છતાં પણ આ ટોળા દ્વારા હિંસા કરવામાં આવી હતી, જે ક્યાંક ને ક્યાંક હાલ સવાલ ઊભા કરી છે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે યશ કંસારા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ ફાઇન એંગલ મલ્ટીપ્લેક્સમાં પણ ફિલ્મ રિલીઝ નહીં થાયની નોટિસ લગાવવામાં આવી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આલ્ફાવન મોલમાં બાઇક સળગાવવાના મામલે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ નહીંની નોટિસ લગાવાઈ છે. ની ફિલ્મ પદ્માવત હાલ એનો સમગ્ર ભારતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પણ આનો જોરશોરથી વિરોધ જોવા મળી રહ્યો છે. જો ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે ફિલ્મ પદ્માવતના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી અને ત્યારબાદ પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક સાબદું બન્યું હતું અને તમામ જે સિનેમાઘરો છે, તમામ મલ્ટીપ્લેક્સો છે, ત્યાં પોલીસ તંત્ર પોલીસને ગોઠવવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હથિયારધારી પોલીસ હાલ અહીં વાઇડ એંગલ સિનેમા ઘર છે ત્યાં પોલીસ આવી ગઈ આવી પહોંચી છે. જો વાત કરીએ તો કેટલાક મલ્ટીપ્લેક્સોમાં બેનરો પણ મારવામાં આવ્યા છે કે અમે ફિલ્મ પદ્માવત નહીં દર્શાવી. ખાસ કરીને જો વાત કરીએ તો વાઇડ એંગલ જે સિનેમાઘર છે જ્યાં આપણે હાલ ઉપસ્થિત છે ત્યાં પણ એક મહત્ત્વની નોટિસ મારવામાં આવી છે કે પદ્માવત મૂવી વાઇડ એંગલ મલ્ટીપ્લેક્સમાં બતાવવા નહીં આવે, જે ક્યાંક ને ક્યાંક હાલ એવું લાગી રહ્યું છે કે જે સિનેમાઘરોના માલિક છે તે પણ હાલ આ પદ્માવતના વિરોધમાં તેમનું પણ સિનેમા હોલ કંઈ ફૂંકાઈ ના જાય, કંઈ નુકસાન ના થાય તેની કાળજી લઈ રહી છે. જો વાત કરીએ તો ગઈકાલે જ અમદાવાદ પોલીસ દ્વારા 16 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને હાલ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો ત્યારે આપણે હાલ જોવાનું રહ્યું કે હજુ કેટલા વ્યક્તિ આમાં સામે આવે અને કેટલા ઉપર કાર્યવાહી થાય. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે યશ કંસારા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.